જે આપણે હમણાં વાત થઈ કે સેવા કરતો હોય, અંદર દુઃખ હોય તો એ સેવા કરતો હોય, એ આપણે એનું જોવા નથી, આપણી જાત માટે સમજવા માટે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. આ શું કહેવા માંગો તમે? એટલે હું એ પૂછું છું કે આપણે જે અહીંયા સેવા કરે છે જે દાદાના કામમાં, તો એના માટે જસ્ટ થોડો પ્રકાશ પાડશો. એમાં હેતુ આપણો જુદો છે. દરેક હેતુ હોય છે સેવા કરવાનો હેતુ. અહીં હેતુ એ છે કે મારે, મને જે દાદાનું જ્ઞાન મળ્યું છે તો હું બીજું તો દાદામાં શું આપી શકું? તો કે મારી પાસે કેટલાક કે છે ને કે ભાઈ હું તો તન મનથી કરી શકતો, ધનથી કરીશ, કે મારે પૈસા હું કમાવું છું, હું કંઈ સત્સંગમાં દોડીને આવી શકતો, હું થોડા પૈસા મોકલી આપીશ તમને સેવા આપવા. કેટલાક કહેશે ભાઈ મારે પૈસાની મુશ્કેલી પણ મારો ફાટિયા મજબૂત છે, હું દોડધામ કરી શકીશ. કેટલાક આપણે જીભ એવી છે ને, બે કલાક બધું માહિતી કેન્દ્ર બેસાડી દે, હું બધી સેવા કરીશ. એટલે બધાની જુદી જુદી ગિફ્ટ હોય છે, જેને જે શક્ય હોય એ સેવા આપો. પણ હેતુ શું છે? તો કે મને જે દાદાનું જ્ઞાન મળ્યું, સુખ મળ્યું, હું આ બધાને દાદાનું જ્ઞાન પહોંચે એની માટે હેલ્પ કરું છું. હવે આપણે આજે 200 જણા સત્સંગમાં આવ્યા તો અમુક સંભાળી લઈએ તો એ લોકો ફ્રી થાય. બીજા લોકો કોઈકે તો જવાબદારી લેવી જ પડે, તો બધા ડિવાઈડ કરીએ વર્ક ડિવિઝન, તો પછી એ ફ્રી થાય તો બાકીના બધા સરસ સેવા કરી શકે. કોઈ જમવાનું સંભાળે, કોઈ આ સ્ટેજનું, કોઈ આમ ઓડિયો છે, કોઈ બીજી આ સેટિંગ કરીએ, બધા કોઈ આગળના પ્રોગ્રામમાં, બધામાં હેલ્પ જુદા જુદા કરો. ટીમ વર્ક છે, અને ટીમ વર્ક હોય ને તો શું થાય, એકને નહીં, આ બધું મંડપ હોય છે ને, તો મંડપમાં એક જ થાંભલો હોય કે બધા જુદા જુદા? નહીં, 10-10 ફૂટે એક બીજો થાંભલો મૂકી દે લોકો. એમ તો કે ભાઈ, કારણ 20 ફૂટમાં જો એક જ થાંભલો મૂકે ને તો બધો લોડ એને માથે આવે, એ બિચારો દબાઈ જાય છે ઓટે. અને પછી મારે માથે ભાર બધો, કોઈ હેલ્પ કરતું જ નથી. હાલ પણ બીજા 10-10 ફૂટે બીજા મૂકો, ડિવાઈડ થતું જાય. વર્ક ડિવાઈડ થાય ને તો પછી આ મજબૂત રહે, પછી બધું પહોળો થાય, થાંભલો મોટો થાય, વધુ માણસોને આપણે નહીં 10x10માં તો કેટલા 50 જણા બેસાડી શકીએ, તો બીજા 10x10 ફૂટનું બને તો 4 જ થાંભલાએ જવું પડે, તો પછી 50 માણસોને લાભ મળે ને. પછી તો 2-2 થાંભલે જ વધતું જાય આખું, આ 50-50 માણસોને લાભ મળતો જાય. એના જેવી વાત છે, જ્યારે 50 જણા આવતા ને ત્યારે 1-2 જણાથી પતી જતું, 4 થાંભલાથી પતતું હતું. હવે છે કે ને 200 થાય તો કેટલા જોઈએ થાંભલા? અરે 4×16 તો ના જોઈએ, પણ 4 પછી બીજા 3 ને બીજા 3 ને 2, અને એટલાથી પતી જાય. પણ આમાં કેવું છે કે આ ટીકા આ રીતે આપવા છે આપણે, સમજાય ને? અને હેતુ આ છે કે ભાઈ મારે દાદાના જગત કલ્યાણમાં યોગદાન આપવું છે, જે રીતે માનસિક રીતે, શારીરિક રીતે, વાણીથી, અને કરવી જ જોઈએ આ સેવા. સેવા કરો ને તો આ બધી પ્રકૃતિ કેવી છે, ખાલી થાય આપણી. એ તો આપણે જો છોકરાને ભણાવીએ ને, ઘર ખર્ચા નથી કાઢતા, તો આપણે આ સત્સંગમાં આપ્યા, તો આ મોહના ખાતે જાય, આ મોક્ષના ખાતે જાય. બહેનો કહેશે અમે રસોડામાં રસોઈ કરીએ છીએ ને, ઘરમાં છોકરાને ખવડાવે ને, અહીંયા અમારે રસોડું રસોડ, તો કે ના, આ મહાત્માઓ જમશે જે મોક્ષ માટેના છે. એટલે અહીંયા મોક્ષ માટેનો હેતુ જમા છે. એટલે આ બીજો હેતુ છે. અહીં કહેશે ઘરે હું 4 છોકરા હાચવતી, અહીંયા મને કે છોકરા હાચવો, મારે તો કંઈ સત્સંગ કરો. અરે પણ આ છોકરાઓ, આ બધા છોકરા સચવાય તો મા બાપ જ્ઞાન લે, તો આપણે મોક્ષના હેતુ માટે થયું. એટલે એવું ને, એવી જ ક્રિયા સરખી દેખાય છે, પણ આ હેતુ આખો હેતુ બદલાઈ ગયો. એ સવારે 4 વાગે ઉઠીને છોકરા માટે નાસ્તાને ડબ્બા ભરીને, તે મમ્મી બસ ઢોકળા જ બનાવે છે, બીજું તને બનાવતા આવડતું જ નથી, એવું કકડાટ કરીને પછી મોઢું બગાડીને ડબ્બો લઈ જાય નાસ્તાનો. સરસ એને બોલો આપણે બનાવીને ખવડાવતા હોય તો એ પેલો કચકચ કરે. અને એ મહાત્મા માટે બનાવ્યું, તો કે અમારે એ, તો કે ના, આ જુદા છે, આ બધા 1-2-3 અવતારે મોક્ષે જનારા મહાત્મા, એની માટે સેવા એટલે ઊંચામાં ઊંચું. એટલે આ હેતુ બદલાઈ ગયો. દાન આપો છો, કોઈ છોકરા ભણતા એની માટે આપો, ના મંદિરમાં આપો, તો ભગવાનમાં આપીએ ને તે ઊંચું કહેવાય. પણ જેથી કરીને જે વખતે જે બન્યું એ કરે, પણ આ આપણે સમજી લીધું હોય કે આ હેતુ આ છે આપણો. અને આમાં બીજો ભાગ શું થાય છે, કામ કરતાં કરતાં કશાય ઊભા થાય, ઘરમાં છોકરા ઉપર ક્રોધ આવે, ઓફિસમાં બોસ ઉપર ક્રોધ આવે કે ભાઈ ઘરમાં, તો કે એ બધા તેઓ અહીંયા કામ કરતાં કરતાં કંઈ ડખા થાય, ત્યારે આપણે પ્રકૃતિને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું, નિમિત્તે નિર્દોષ. એટલે જ્ઞાનથી આપણા કચરા ચોખ્ખા થાય છે. એટલે સેવા કરતાં કરતાં કશાય ઊભા થાય, આ તો જ્ઞાનથી ચોખ્ખા કરી નાખીએ. એટલે કચરા કશાય વગર સેવા થાય, એ હેતુ છે આપણો અહીંયા. દીપકભાઈ,
આપણે પરોપકારની જે હમણાં વાત કરતા હતા, તો જ્યાં સુધી આપણી ભાવના સારી હોય ત્યાં સુધી આપણને ફાયદો થાય આ જન્મમાં અથવા ફ્યુચરના જન્મમાં. પણ જ્યારે આપણે એવું વિચારવા લાગીએ કે મારાથી આ લોકોને લાભ થાય છે, પણ એ કરતાં કરતાં આપણે જો એમ વિચારવા લાગીએ કે અગર હું નહીં હોત તો આ લોકોનું શું થતે, તો એ અભિમાન થયું કહેવાય. એ થાય ને પછી આપણે ભાઈ આમાં કેવું છે કે શું નામ તમારું? મિલન. મિલન, તો મિલનભાઈ બધી સેવા કરતા હોય તો આપણે મેં જાગૃતિ રાખવાની. તમે તો જ્ઞાન લીધું ને, તો મેં જુદું રાખવાનું. મેં અહંકાર પેલો ઊભો થાય ને, કારણ તું નહોતો ને તો આ દુનિયા ચાલતી હતી. હે? તો કે ચાલતી હતી, આપણે ગયા પછી પણ ચાલશે. હવે શું કરશો? આ તો આપણે ભાગે કુદરતે નિમિત્ત બનાવ્યું છે, તો લાભ લો ને નિરાંતે. અને એ બુદ્ધિ વાપરવાની જરૂર છે. હું ના હોત તો શું થાત? બીજો મળત એને? ના મળત? વાઇફને કે હું ના હોત તો તારી સાથે કોણ પડે? અરે બીજા પણ બીજી મળી રહે. આ શાક માર્કેટમાં આપણે લેવા ગયા, આપણે ના હું શાક નહીં લઉં, તો બે કલાક ઊભા ને તો બોલો વેચાઈ ગયું એનું શાક. આપણે લાગે મારા વગર એનું શાક કોણ લેવાનું? અરે અરે બીજું કંઈક મળી જ રહે. એટલે આ બુદ્ધિ આમથી એ તો એક હતો ને ભાઈ, એને કે મારો કુકડો બોલે ને ત્યારે સવાર થાય છે ગામમાં. તો એક દાડો ગામવાળામાં કોક સાથે ઝઘડો થયો ને, કુકડો લઈને જતો રહ્યો, તમારે કાલે સવારે પડશે કે નહીં જોજો તમારા ગામમાં. કહેશે તો બીજા ગામ ગયો, કુકડો ત્યાં બોલ્યો, તો કે જો સવાર પડી ને આપણો કુકડો બોલે એટલે સવાર પડે છે. પછી એક બે દિવસ પછી પેલો ગામમાં પાછો, તમારે સવાર પડી હતી? તો પડી જ ને પડી. શું વાત કરો, તો મારો કુકડો બોલ્યો નહીં તોય સવાર પડી? એ ખબર જ ના પડી કે શું રહસ્ય હશે. એવું કોકને ભ્રાંતિ પડી જાય, એને એમ દેખાય મારો કુકડો બોલે ત્યારે સવાર પડે છે, એને એમને જ ખબર પડી કે સવાર પડે ત્યારે કુકડા બોલતા હોય છે. આ ભ્રાંતિ તો બહુ પડી જતી હોય છે ખરે. લોકો તો આમથી આમથી પાડી જાય કે અમારે બેબી જન્મી ને ત્યારથી અમારો ધંધો સારો ચાલે છે. કે છે અને બેબી થોડો ખબર, પણ આવું ને આવું ગોઠવી દે, ગોઠવીને પછી સુખી થયા કરે, મનમાં મનમાં સુખી થયા કરે. બેબીને કે તારો જન્મ થયો ને ત્યારથી અમારા ઘરમાં લક્ષ્મી વધી છે. હા બેન, તારી બેન ખુશ થયા કે આપણે લીધે બધું ઘરમાં ચાલે છે. પછી બાપા ઉપર રોફ માર્યા કરે બેબી. પૂજ્યશ્રી, અમારા ઘરે મારા પપ્પાને સાધુ સંતોને બોલાવે, જમાડે, અમારી સ્થિતિ સારી નથી ત્યારે પણ, તો ઘણીવાર અમે વિરોધ કરતા, તો એ વિરોધનું પાપ અમને લાગે? ના ભાઈ, હવે પ્રતિક્રમણ કરી નાખવાનું, એ અણસમજણથી બધું કરેલું ને બધું, એ લાગે તો ખરું. પાપ શબ્દ કરતા શું થાય કે આપણે બધું રોકીએ ને તો આપણે બધું મન પછી મોટું ના થાય, વિકાસ ના પામે, બધું સંકુચિત થતું જાય. હે, કોઈને આપવા જેવું નહીં. આ શું બાપાનું ભાવના શું કે થોડુંક આપો, આપણે ખાઈએ છીએ, થોડુંક સંતો સાધુ સંતોને ખવડાવો, સારો ભાવના છે, કરો છો. અને પૂજ્યશ્રી, ઘણીવાર એવું હોય કે એક જણ સેવા કરતું હોય પછી બધાને એના લીધે કરવી પડે અને વધારે પડતી થઈ જાય, તો એમાં શું કરવું જોઈએ? એટલે હવે શું થાય કે પ્રકૃતિ હોય ને બાપાની કે ઘરમાંની, તો આપણે મન પોઝિટિવ મન રાખીને કરવી, બધી નેગેટિવમાં નહીં પડવાનું. પણ અત્યારે સંજોગ મળે છે તો થાય ને. અત્યારે તો બોલો કોઈને કહીએ ને અમે તમે અમારે ત્યાં આવજો સેવા કરતો, કોઈ આવે નહીં. એ જમાનામાં આવતા હતા ને, હવે તો લોકો જોયે કે ભાઈ આ ભાવ આવ્યો છે, આ ગોટાળો તો નહીં થાય ને. કે છે પેલો ગભરાય કે મને પાછા મારશે નહીં આ લોકો. એટલે સંજોગ સમયની વાત છે બધી. એ જમાનામાં લોકો લાભે આપતા હતા ને લોકો લેતા હતા, એને બધું સરસ દિલવાળું હતું બધું. અત્યારે બધું દુરુપયોગ થઈ ગયા છે બધા. પણ આમાં કરવી પડે તો કરવી. ખરેખર તો કેવું છે, બાબા આપણા આધારે આપણે સેવા કરીએ ને, તો આપણું આ બધું સેવા કરવાની દાનત કરી, એટલે ન કરવાની દાનત બગડે ને એવું ના હોવું જોઈએ. ઉલટાને સેવા કરવાની ભાવના જાગવી જોઈએ. અને આજે બોલો તમારા છોકરા તમારું જોઈને શીખે, ઓ તમે તમારા મા બાપનું જોઈને શીખો, એટલે સારા ગુણ છે. એ સેવા કરવી, ઘરે મહેમાન આવ્યા હોય આગતા સાગતા કરી, પોતાનું ઓછું ખાઈને પણ છોકરો એટલે સરસ જમાડો, પ્રેમ દેખાડો, એ સારી ભાવના હતી બધી. પણ પૂજ્યશ્રી, ઘણીવાર એવું થાય જમવાનું બહેનો બધા માટે 12 વાગે ને કોઈ આવી જાય 10 જણા, તો બધાનું જમવાનું એમને આપવાનું, પછી આપણે ફરી 2-3 વાગી જાય, તો એ બધા નાના હોય તો આપણને એવું થાય ભૂખ લાગી આપણે ખાવાનું નહીં. ના ના, એટલે એ બધું નાના હોય તો થાય ખરું, પણ શું થાય. એટલે આમાં જો કરવું હોય ને તો ખરેખર એક જા, હવે આપણે બીજી રીત લઈએ.
ઘણા શું છે એવો અહંકાર જ હોય છે. આવજો ને આપણે ત્યાં આવજો ને, વાઇફને ના જણાવ્યું હોય અને પેલા 12 વાગે આવે ને પછી વાઇફને જમાડવાના છે હવે, હા એ માન ખાતો હોય અહંકાર કરીને, એ ખોટું છે. ઉલટાનું આવા કોક આવી ગયા ને તો 1.5 કલાક બેસો, આ થોડા બાળકો જમી લે, પછી થોડીક રસોઈ બનાવીએ છીએ, બધાને જમાડીએ છીએ. એ એને અપેક્ષા જ નથી કે હમણાં હમણાં આપો, એ કે કંઈક મળશે ને 2 કલાક પછી પણ મળશે ને ચાલશે, તો એ એડજસ્ટમેન્ટ કરી શકાય, એનો વાંધો નથી. પણ સાવ દાનત ખોરી રાખીને નહીં, કે ભાઈ આ બાળકો છે એટલે થોડાને જમાડી લઈએ, અમે પછી મોટા તમારી સાથે જમીશું, થોડુંક બીજું બનાવી લઈએ, અને આ લોકોએ થોડી રોટલી શાક બધું બનાવ્યું હોય ને તો આટલો શીરો બનાવી નાખે ને એકાદ બીજું શાક બનાવે, એટલે એટલામાં જ બોલો બધા જમી શકે, સમજાય ને. એ આઈટમ આ બધી આમાં શું છે, જેનો ભાવ છે પ્રેમથી જમાડવા છે એને સૂઝી જાય અને બધાનું સોલ્યુશન લાવી શકે. અને પેલો અહંકાર હોય ને તે વાઇફને દબડાવતો હોય ને 12 વાટ પાડી આવે, આવજો આપણે ત્યાં, આવજો રમણ કાકા આવજો જમવા, એટલે આવે ખરા ઘરે, અને વાઇફ બિચારી અકળાય કરતી હોય, હા આવા નવા કોકને લઈ આવે છે, અને માન ખાતા હોય. એ માનનો ધંધો ત્યાં આપણે ખરું કેવું હોવું છે, એટલે દાદાએ શું કળા કરી પછી, એ હું તો ગેસ્ટ છું ઘરનો, હીરાબાનો ગેસ્ટ, એટલે હવે મારે બોલાવા કે ના બોલાવો, તો હીરાબાને પૂછ્યું શું કરીએ, તો કે આવો લઈ આવો, તો આ વાત પહેલો હું પહેલાં રોફ મારતો હતો, મારા વાઇફને શું હોય એ તો હું કહું એમ કરવું પડે એ લોકોએ, અને માન ખાતા હતા લોકો પાસે. પણ એ અહંકાર હતો એક જાતનો, કારણ કે મને પછી સમજાવ્યું કે મારો અહંકાર કહેવાય, ઘરનાને દુઃખ આપીને બહારના આગળ ડાયો દેખાવો એ સારું ના કહેવાય, એટલે પછી સુધાર્યું અમે. પણ આમાં 2 રસ્તા છે, કે ભાઈ બહાર તમે આવી પડ્યા છે મહેમાનો એને જમાડો છો એ ઉત્તમ કહેવાય, પણ એની સામે એડજસ્ટમેન્ટ કરી શકાય બધા. પછી એક માણસને દયા બહુ આવે છે, તે કહે છે કે મેં દયાને લઈને આ લોકોને મેં આમ આપી દીધું ને તેમ આપી, ના અલ્યા તારા દુઃખને મટાડવા માટે આ લોકોને તું આપે છે, તમને સમજાય વાત? આ બહુ ઊંડી વાત છે, આ છીછરી વાત નથી, આ પોતાના દુઃખને મટાડવા માટે આપે છે, પણ એ વસ્તુ સારી છે, કોકને આપશો તો તમે પામશો ફરી. એટલે આ વસ્તુ 2 રીતે, કે ભાઈ મૂળ વાસ્તવિકતા આ છે અને એનું આપશો તો પામશો. પછી પ્રશ્ન કરતા, પણ જનતા જનાર્દનની સેવા એ જ ભગવત સેવા છે કે પછી અમૂર્તને મૂર્ત સ્વરૂપ આપી પૂજા કરવી? એ દાદાશ્રી, જનતા જનાર્દનની સેવા કરવાથી આપણને સંસારમાં બધા સુખો મળી આવે, ભૌતિક સુખો, અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મોક્ષ તરફ જાય, પણ તે દરેક અવતારમાં એવું થાય નહીં, કોઈક જ અવતારમાં સંજોગો મળી જાય, બાકી દરેક અવતારમાં થાય નહીં, એટલે સિદ્ધાંતરૂપ નથી. એટલે આ પાછું આગળ ખુલ્લું કર્યું કે દરેક અવતારમાં નહીં થાય, ગયા ભાવમાં તમે જનતા એટલે પબ્લિકની સેવા કરી તમને આ બીજા ભાવમાં સુખ શાંતિ મળે, એવું દર વખતે નહીં બને પાછું કહે છે. અને કોઈ કુસંગ ભેગો થાય ને તો લોકોને પડાવતાય શીખી જાય, કારણ અહંકાર, જે અહંકાર લોકોનું ભલું કરવામાં બેઠો છે ને એ અહંકાર કોઈ દાડો બોરું કરી પણ નાખે. એટલે આગળની સ્થિતિ કે અહંકાર વગર કેવી રીતે, અથવા તો જાણતો હોય કે આ ભલું કરે છે આ અહંકાર છે અને પોતે એમાં આત્મા તરીકે જાગૃત રહેતો હોય તો પછી બગડવા ના દે, એ તો અહંકારે કરીને કરેલું ક્યારે બગડી જાય ભરોસો નહીં કે છે. પછી કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન, સમાજ કલ્યાણ કરે છે એ જકી જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય, એ તો એક સાંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય, એ જેટલું સહજ સહુ સૌનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય, અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભાષા છે, ખાલી એવા સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેના છાંટણા જ હોય છે. દાદા કહેતા ને અમે રાત્રે પથારીમાં સુતા સુતા આખી દુનિયાના કલ્યાણનું ભાવના કરીએ, એટલે છાંટણા છાંટ્યા કરીએ, કોનું કેવી રીતે કલ્યાણ થાય, બધી અમારી પ્રાર્થનાઓ ચાલ્યા જ કરતી હોય. એટલે આ સ્થૂળ ક્રિયા નથી કે છે, આ સ્થૂળ ક્રિયા પછી એના પરિણામ સ્વરૂપે આવે છે, સૂક્ષ્મ ભાવ હતો એના પરિણામ સ્વરૂપે સ્થૂળ ક્રિયા બની જાય પછી, પણ સ્થૂળ ક્રિયા નથી એ જગત કલ્યાણ, સૂક્ષ્મતમ ભાવો જ હોઈ શકે છે. સમાજ સેવા પ્રકૃતિ સ્વભાવ, સમાજ સેવા તો જેણે ભેગ બાંધી છે ને, ભેગ લીધી છે એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને, બહારના જ લોકોની સેવામાં એ પડેલો છે, એ સમાજ સેવા કહેવાય, અને આ બીજા તો પોતાના આંતરિક ભાવો કહેવાય, એ ભાવો તો પોતાને આવ્યા જ કરે, કોઈના પર દયા આવે, કોઈના પર લાગણીઓ થાય, અને આવું બધું તો પોતાની પ્રકૃતિમાં લાવેલો જ હોય, પણ છેવટે આ બધો જ પ્રકૃતિ ધર્મ જ છે, પેલી સમાજ સેવા એ પણ પ્રકૃતિ ધર્મ છે, એને પ્રકૃતિ સ્વભાવ કહે છે, કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે, કોઈનો દુઃખ દેવાનો સ્વભાવ આવો હોય છે, કોઈનો સુખ આપવાનો સ્વભાવ હોય છે, આ બેઉના સ્વભાવ એ પ્રકૃતિ સ્વભાવ કહેવાય,
આત્મસ્વભાવની પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે એવો એનો માલ નીકળે છે. સેવા, કુસેવા, પ્રાકૃત સ્વભાવ, આ તમે જે સેવા કરો છો એ પ્રકૃતિ સ્વભાવ છે. અને એક માણસ કુસેવા કરે છે તે પણ પ્રકૃતિ સ્વભાવ છે. આમાં આપનો પુરુષાર્થ નથી ને પહેલાંનો પુરુષાર્થ નથી, પણ મનથી એમ માને છે કે હું કરું છું. હવે હું કરું છું એ જ ભ્રાંતિ છે. અહીં આત્મજ્ઞાન પામ્યા પછી પણ તમે સેવા કરવાના તો છો જ, કારણ કે પ્રકૃતિ એવી લાવ્યા છો. પણ એ સેવા પછી શુદ્ધ સેવા થશે. અત્યારે શુભ સેવા થઈ રહી છે. શુભ સેવા એટલે બંધનવાળી, પાનું 18, બંધનવાળી સેવા. સોનાની બેડી પણ બંધન જ છે ને. આત્મજ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય પણ તમને દુઃખ થાય નહીં, અને એનું દુઃખ દૂર થાય પછી તમને કરુણા રહેશે. આ અત્યારે તો તમને દયા રહે છે કે બિચારાને શું દુઃખ થતું હશે, શું દુઃખ થતું હશે, એની તમને દયા રહે છે. એ દયા હંમેશા આપણને દુઃખ આપે. દયા હોય ત્યાં અહંકાર હોય જ. દયાના ભાવ સિવાય પ્રકૃતિ સેવા કરે જ નહીં. અને આત્મજ્ઞાન પછી તમને કરુણા ભાવ રહેશે. સૂક્ષ્મ વિજ્ઞાન બધું ખુલ્લું કરે છે. પ્રકૃતિ સ્વભાવ છે કે સેવા કરવી. આપણા જ્ઞાન પછી આપણે શુદ્ધાત્માના ચંદુભાઈ સેવા કરે, ફાઇલ વન કરે છે, એ રીતે જુદું રાખીને કર્યા કરવું કે છે. અને જેમ કોઈને દુઃખ આપવાનો સ્વભાવ હોય એમ સુખ આપવાનો સ્વભાવ, એવું પ્રકૃત સ્વભાવ. પ્રકૃત સ્વભાવ અને પોતે આત્મસ્વભાવ જુદો છે આખો. અને પ્રકૃત સ્વભાવનો અજ્ઞાન દશામાં શું થાય કે હું કેટલું સારું કરું છું, મેં કેટલી સારી સેવા કરી, અને એ પાછું બીજ નાખે છે આવતા ભાવનું. શું પૂછવું છે દાદા? દાદાની જે ભાવના છે જગત કલ્યાણની, એ રિયલ સ્વરૂપમાં બધાનું જ્ઞાન, રિયલ તત્વ અને બધા જ્ઞાન પામે એ અર્થમાં જ કે રિલેટિવના અર્થમાં બી ખરી કે લોકોનું કલ્યાણ થાય એવી, એ બેમાં કંઈક ભેદ ખરો કેવી રીતના? કે મંગલ રિલેટિવમાં બી મંગલ થાય ને આત્માનું બી મંગલ થાય એવી રીતના? એ ખરેખર તો આત્મા કર્મ ના બાંધે અને સંસારથી છૂટે એનું નામ જ જગત કલ્યાણ કહેવાય છે. પોતે કર્મ બંધાય નહીં, કર્મ બાંધીને સંસારમાં ભટકે નહીં, એ જ મોટા મોટું જગત કલ્યાણ. અને રિલેટિવ મંગલ તો બાય પ્રોડક્શનમાં થાય છે, એ આમાં આગળ આવે છે કે જેનું અધ્યાત્મ મેઇન પ્રોડક્શન હોય ને એનું બાય પ્રોડક્શન ભૌતિક બહુ સુંદર હોય. એ સારું લાવવાની જરૂર જ નથી. ભૌતિક સુખ શાંતિ સંપત્તિ બધું મહેનત કરશો જ નહીં, અધ્યાત્મ તરફ ચાલ્યા એટલે બાય પ્રોડક્શનમાં ઊંચામાં ઊંચું આવે જ ભૌતિક બધું. એટલે ભૌતિક મંગલ તો એની મેળે થઈ જ જાય ને. આપણે જોઈએ છીએ ને અહીંયા તમે જ્ઞાન જ પામો છો ને, પાંચ આજ્ઞા, જ્ઞાન, સત્સંગ બધા, એમાં કંઈ ભૌતિકમાં તમે ધંધો નથી ચાલતો. આવો આવજો, તમને હું હેલ્પ કરું છું, તમને નોકરી નથી અપાવી દઉં. કોઈ મહેનત કરી છે રિલેટિવમાં? પણ એની મેળે બાય પ્રોડક્શન ઊંચું આવે છે ને બધાનું. એટલે ખરી, એટલે કીધું ને આ સમાજ કલ્યાણ એ કંઈ જગત કલ્યાણ કર્યું ના કહેવાય. રોટી, કપડાં, મકાન સબકો મિલે એ જગત કલ્યાણ ના કહેવાય. એને કશાય ઘટે અને આત્મા જાગૃત થાય, કર્મ ના બંધાય, મોક્ષ થાય, એ જગત કલ્યાણ કહેવાય. સમજાયું ને? સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાનું ફળ ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું હું ના જડે, પણ જ્યાં સુધી હું ના જડે ત્યાં સુધી ઓબ્લાઇઝિંગ નેચર, પરોપકારી સ્વભાવ રાખશો. એટલે આ સારી વસ્તુ છે સેવા. પણ આમાં શું, સંસારમાં લોકોનું પડાવી લેવું ને, બધી નાની કીડીનો આ ધંધો, આખો દાડો સાકરની કણી પડીને ઉઠાવીને ઘેર ભેગું કરી નાખવાનું. નહીં ભૂવો કે છે નારિયેલ ફેંકે ને પોતાના ઘર પણ ફેંકે, એવા સંસારનો સ્વભાવ. પોતાના મોઢામાં ખોળી કે હાથમાં એના મોંમાં નથી કહેતા. એટલે કોઈને આપવાનું શીખ્યો જ નથી અનંત અવતારથી. સુખી થવા માટે છેલ્લો રસ્તો આ છે કે બીજાને આપો, પોતાની વાલી વસ્તુ પારકાને માટે વાપરો, એ સુખી થવાનો રસ્તો. ત્યારે જગત આવું શીખવાડે એ ઉઠાવી લાવવાનું. આમ તો કાકાના પૈસા પડ્યા ને પગ મૂકીને કે કાકા શું ખોવાઈ ગયું તમારું, પૈસા દબાવી દે. પછી પેલા આગળ અંગૂઠાથી ધીમેથી પાછલા હાથેથી ઉપાડીને ગજો મૂકી દે. એ બધું એ જમાનામાં એવું કરતા હતા. કંઈક મળે એમાં આનંદ થાય બધાને, કે મને કંઈક મળ્યું. એને ખબર નથી કે મફત નામની વસ્તુ હતી જ નથી. હા પૂજ્યશ્રી, આપણે આ મોક્ષની જે હોય છે, ધારો કે આપણે સેવા કરતા હોઈએ એ ટાઈમે, આપણે દાદાના સત્સંગની વાત કરો, હા દાદાના, તો મોક્ષનો જે ગોલ રાખવો જરૂરી છે? ધારો કે હું જ્યારે સેવા કરતો છું મને તો અંદરથી આનંદ જ થયા કરતો હોય છે, પણ મારું મગજમાં કોઈ દિવસ આવતું નથી મોક્ષ. કાંઈ વાંધો નહીં, પણ તમે આ કઈ સ્ટીમરમાં બેઠા છો?
દાદાને મોક્ષે જનારી છે એટલે તમને ખબર નહીં પડે, તોય ઉતરશો ને કિનારે ઉતારશે, ઉતરો અહીંથી તો ખબર પડે તું મોક્ષનું છે જનાર્યું. એટલે મોક્ષના સ્ટીમરમાં બેઠા છો તમે. એટલે એવું રાખવું જરૂરી નથી કે આપણે મોક્ષ, મતલબ મોક્ષ મને એવું થાય છે મોક્ષ બી રાખીએ તો એવું સ્વાર્થ જ નક્કી કર્યું કે મારા ગોલ માટે હું સેવા કરું છું. ના પણ એ ખોટ, એ સ્વાર્થ જ, એ ખરો સ્વાર્થી એને જ કહેવાય પોતાના મોક્ષ માટે કરતો હોય. સ્વ અર્થે આ પરાર્થી કહેવાય, દેહ માટે કરવું, દેહના સગા માટે કરવું એ પરાર્થ કહેવાય છે. આત્મા માટે કરવું, બધાના આત્મા માટે કરવું એ સ્વાર્થ કહેવાય. પોતાના આત્મા માટે કરવું એ સ્વાર્થ કહેવાય, અને બધા આત્મા માટે કરવું એના પરમાર્થ કહેવાય. અને આ તો પરાર્થ કહેવાય, પરાર્થ. મારા છોકરા માટે કર્યું, મારા ધણી માટે કર્યું, મારા વાઈફ માટે કર્યું, મારા કુટુંબ માટે, એ બધું, એ બધું રિલેટિવમાં બરાબર છે. લોકો નથી કહેતા એ બહેરી છોકરા માટે છે. હા બધા બોલો સત્સંગમાં બધા સેવા આપે, પણ બહેરી છોકરાને પહેલાં જમાડીને પછી કહેશે બધાને જમવા, એટલે બહુ સ્વાર્થી જ કહેશે. અલે એ સ્વાર્થી પરાર્થી કહેવાય. ખરો સ્વાર્થી કોને તો કે આત્મા માટે કરતો હોય. અને આ મહાત્માઓ બધા પરમાર્થ કહેવાય છે. એટલે ખોટ નહીં જાય શું. પ્રકૃતિ આપણી છે તો આપણે આ વાપરીએ છીએ, આ પ્રકૃતિ લઈને આવેલા છું. એ પ્રકૃતિ વપરાય છે અમારે અને સારી વસ્તુ છે. સાચો સમાજ સેવક, તમે કોને મદદ કરો છો? પ્રશ્ન કરતા, એટલે સમાજની સેવામાં ઘણો સમય આપું છું. દાદાશ્રી, સમાજ સેવા તો અનેક પ્રકારની હોય છે, જે સમાજ સેવામાં જેમાં કિંચિત માત્ર સમાજ સેવક છું એવું ભાન ના રહે ને એ સમાજ સેવા આપી સાચી. પ્રશ્ન સમાજ સેવક છું એ ભાન રહેવું ના જોઈએ. એ ના કે બસ આ બીજા આ બધી ત્યક્ત્યા હોય છે અને અમે બધા સાચવીએ છીએ, અનાથ આશ્રમ અમે સાચવીએ છીએ બાળકોને, જાત જાતની સમાજ સેવા કરતા હોય, અહીંથી પૈસા લઈને અહીંને આપે ને કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અમે બધાને કે નાના નાના ધંધામાં ડેવલપ કરીને બધું કરે જાત જાતની, પણ બધી સમાજ સેવા અને જગત કલ્યાણ આખું જુદું છે. અને સમાજ સેવાનો પણ પ્રકાર જો હોય તો કે એમાં અંદર કેવું હોવું જોઈએ કે હું કરું છું સમાજ સેવક છું એ બધું છૂટી જવું જોઈએ. કે પ્રશ્ન કરતા આગળ વાત કરે છે, થોડી ટોપી મેલી ફોર ફોર કરે પછી. પ્રશ્ન કરતા, એ વાત બરોબર છે દાદાશ્રી, બાકી સમાજ સેવકો તો ઠેર ઠેર દરેક ભાગમાં બબ્બે ચચ્ચાર હોય છે, દોડી ટોપી મેલી અને ફર 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 કર્યા કરે. સમાજ સેવક છું પણ એ ભાન ભૂલી જાય ત્યારે એ સાચો સેવક. પ્રશ્ન કરતા, કંઈક સારું કામ કરીએ તો મહી અહમ આવી જાય કે મેં કર્યું. દાદાશ્રી, એ તો આવી જાય. પ્રશ્ન કરતા, તો એ ભૂલવા શું કરવું? દાદાશ્રી, પણ આ સમાજ સેવક છું એનો અહંકાર ના આવવો જોઈએ. સારું કામ કરે અને તેનો અહંકાર આવે તો પછી તમારા ઈષ્ટદેવ કે ભગવાનને જેને માનતા હોય તેમને કહેવું કે હે ભગવાન, મારે અહંકાર નથી કરવો, તોય થઈ જાય છે તો માફ કરજો, એટલું જ કરજો, થાય એટલું. પ્રશ્ન કરતા, થાય દાદાશ્રી, એટલું કરજો ને. સમાજ સેવાનો અર્થ શું? એ ઘણું ખરું માય તોડી નાખે છે. માય, મારું જો સંપૂર્ણ ખલાસ થઈ જાય તો તે પોતે પરમાત્મા છે, એને પછી સુખ વર્તે જ ને. પણ કેટલું સિમ્પલ દાદા, એને કહે છે ને કે તું અહંકાર તો આવશે, કહે છે સારું કામ કરે, કારણ અજ્ઞાનતાનો સ્વભાવ કેવો, અહંકાર ઊભો થઈ જ જાય અંદર. કારણ એને ના કીધું ભાઈ હું ના આવું તો એનું શું થાય, એટલે હું કેટલું ભલું કરું છું આમ, કારણ બુદ્ધિ શોધે આમ. અને પછી એક તારણ કાઢે, ઓ આપણે લીધે થયું. જેમ પહેલાં ભાઈએ તારણ ના કાઢ્યું કે કુકડો બોલે છે ને ત્યારે સવાર થાય છે, તો આખા ગામમાં મારો કુકડો બોલે ત્યારે સવાર પડે છે, કહેશે. એની શોધખોળ છે બુદ્ધિની. હવે એવો અહંકાર ઊભો થાય કે મેં કેટલું સારું કર્યું, તો કે તમે જે ભગવાનને માનતા હોય ત્યાં માફી માગજો કે હે ભગવાન, મારે અહંકાર નહોતો કરવા જેવો, કર્યો મેં, ભૂલ કરી, માફી માગું છું. કારણ આજે કેવું છે, આજે નિયમ કેવો છે, વિજ્ઞાન શું કહે છે, સેવાનો ઉદય કેમ આવ્યો, તો પૂર્વે સેવાની ભાવના બીજ નાખેલા એટલે સેવાનો ઉદય આવ્યો. અને સેવાનો ઉદય આવ્યો ને એટલે એ અહંકાર ના કરવો જોઈએ કે ભાઈ મેં કર્યું છે. એ અહંકાર એ પાછી અણસમજણથી, આજની પાછી અણસમજણ હોય તો અહંકાર ઊભો થાય. હવે જ્ઞાને કરીને પાછો ઉડાડો કે નો આ નિમિત્તના આધારે, તો આપણી પાસે તો દાદાનું જબરજસ્ત વિજ્ઞાન છે એટલે ઉડાડી શકીએ અહંકારને.